નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ આઠમાં મિત્રો અંગ્રેજીનું આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષામાં એપ્રિલ માસમાં જે પેપર આવવાનું છે તે મિત્રો નવી બ્લૂ પ્રમાણે હવે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ચેનલમાં નવા હોય તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા મિત્રો આપણે ઓલ ગુજરાતનું જે પેપર કાઢવાનું છે તે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા મિત્રો નીકળવાનું છે ત્યારે દ્વિતીય સત્રાંત પરીક્ષા મિત્રો ધોરણ આઠમાં ઇંગ્લિશનું પેપર આપણે એસી ગુણનું હશે અને ત્રણ કલાકમાં આપણી શાળામાં આ પેપર પૂર્ણ કરવાનું છે ત્યારે મિત્રો પ્રશ્ન ક્રમાંક એકથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને મિત્રો ગુણની વાત કરીશું મિત્રો સૌ પ્રથમ પ્રશ્ન એક જે તમારે પૂછાવાનો છે તે અધ્યયન નિષ્પતિ નંબર આઠસો ચાર જેમાં વાર્તા પરિચ્છદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરવાનું છે મિત્રો આ પ્રશ્ન તમને ટૂંક જવાબી પ્રશ્ન પૂછશે પેટા પ્રશ્નની સંખ્યા કુલ પાંચ હશે એક પ્રશ્ન દીઠ મિત્રો બે ગુણ હશે અને આવા મિત્રો તમારે કુલ દસ ગુણનું વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરવાના મિત્રો પ્રશ્ન પૂછાશે બરાબર એટલે પ્રશ્ન નંબર એક તમારો દસ ગુણનો હશે બીજા પ્રશ્નની વાત કરીએ તો મિત્રો આઠસોને છ અધ્યયનિષ્પત્તિ જે એવું કહે છે કે પરિચ્છેદમાંથી અતાર્કિક શબ્દો તારવીની વિધાન સુધારે છે મિત્રો અતાર્કિક શબ્દો તારવાના છે અને પછી વિધાન છે એ સુધારવાનું છે તમારે એટલા માટે એ પ્રશ્નો મિત્રો હેતુલક્ષી પ્રકારના હશે એક એક વાક્યના પ્રશ્ન હશે જેના મિત્રો તમારે કુલ પાંચ પ્રશ્નો હશે એક પ્રશ્નનો એક ગુણ એમ મિત્રો પ્રશ્ન બે છે એ પાંચ ગુણનો હશે પ્રશ્ન નંબર ત્રણની વાત કરીએ તો મિત્રો અહીંયા તમારે આઠસો ને દસ નંબરની અધ્યયન માહિતી મેળવવાની છે જેમાં ડબલ્યુ એચ પ્રશ્નો ડબલ્યુ એચ એટલે હુ વેર વોટ વેન વાય હાવ મની પ્રકારના પ્રશ્નો પૂછી અને તેવા પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો આવા ડબ્લ્યુ એચ પ્રકારના પ્રશ્નો તમારે ટૂંક જવાબી પ્રશ્નો પૂછવાના છે તેની અંદર મિત્રો તમારે કુલ પાંચ પ્રશ્નો પૂછાશે એક પ્રશ્નના બે ગુણ હશે એમ પ્રશ્ન નંબર ત્રણ છે એ તમારે કુલ દસ ગુણનો હશે હવે પ્રશ્ન ચારની વાત કરીએ તો મિત્રો વ્યવહારિક અને નાટકીય સંવાદ કરે છે મિત્રો તમારે જે સંવાદ છે એ સંવાદની અંદર પ્રશ્ન નંબર ચારનો હશે જેમાં તમારે હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન પૂછશે જેમ મિત્રો તમારે સંવાદ સ્વરૂપે ખાલી જગ્યા પૂરવાની આવશે પાંચ પ્રશ્નો ખાલી જગ્યા સ્વરૂપે હશે એક પ્રશ્નનો એક ગુણ એમ તમારે પાંચ ગુણનો પ્રશ્ન નંબર ચાર હશે પ્રશ્ન પાંચની વાત કરીએ તો મિત્રો અહીંયા તમારે અધ્યયન નિષ્પતિ આઠસો તેર લોણ સહિત આશરે આઠસો જેટલા નવા શબ્દો જાણી અને તેનો ઉપયોગ કરે છે તેમાં મિત્રો હેતુલક્ષી પ્રકારના પાંચ પ્રશ્નો પૂછવાના છે એક પ્રશ્નનો એક ગુણ એટલે મિત્રો પાંચ ગુણના પાંચ પ્રશ્ન એમ તમારે પ્રશ્ન પાંચમાંથી પાંચ ગુણ હશે પ્રશ્ન છ ની અંદર મિત્રો તમારે દસ ગુણનું પૂછાવાનું છે કેવા પ્રશ્નો પૂછાશે તો સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે મિત્રો તમને સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે એવા પ્રશ્નો તમને પૂછશે એક પ્રશ્નોના બે ગુણ એવા પાંચ પ્રશ્નો પૂછાશે એમ કુલ દસ ગુણનો પ્રશ્ન છ હશે પ્રશ્ન સાતની વાત કરીએ તો આઠસો ને બાવીસ અધ્યયનિષ્પતિ છે પોતાના પર્યાવરણની સંદર્ભી બાબતોની તુલના કરી રજૂઆત કરશે કુલ પાંચ પ્રશ્નો પૂછાશે પાંચ ગુણના એટલે કે પ્રશ્ન સાત તમારો પાંચ ગુણનો હશે આઠમો પ્રશ્ન છે એ આઠસો ને ત્રેવીસ અધ્યયનિષ્પત્તિ છે કાર્યકારણ સંબંધો રજૂ કરે છે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હશે પાંચ ગુણના પાંચ પ્રશ્નો હશે પ્રશ્ન આઠ આપણો પાંચ ગુણનો હશે પ્રશ્ન નવની વાત કરીએ તો આઠસો ને છવ્વીસ અધ્યય નિષ્પત્તિ છે પોતાની ગમતી વસ્તુઓ પ્રાણીઓ પક્ષીઓ પસંદ નાપસંદ સહિતની પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે આ પ્રશ્ન મિત્રો તમારે પ્રશ્ન નવ એ એક એક ગુણના પાંચ પ્રશ્નો હશે બરાબર આમ પાંચ ગુણના તમારે પાંચ પ્રશ્નો પૂછાશે પ્રશ્ન નવમાં પ્રશ્ન દસની વાત કરીએ તો આઠસો ને સત્યાવીસ ચિત્ર કે વસ્તુનું ફકરા સ્વરૂપે વર્ણન કરશે નિબંધ પ્રકારનો પ્રશ્ન મિત્રો પ્રશ્ન દસ પૂછશે તમને એક ચિત્ર આપેલો હશે અને એનું તમને વર્ણન કરવાનું દસ વાક્યોની અંદર વર્ણન કરવાનું કહેશે એક પ્રશ્ન આવો ચિત્ર સ્વરૂપે પૂછાશે અને તેના મિત્રો તમારે દસ કોણ હશે હવે વાત કરીશું અગિયારમાં અધ્યય નિષ્પત્તિ છે આઠસો ને અઠ્યાવીસ શબ્દ શબ્દો શબ્દ સમૂહ અન્ય માહિતી પરથી પરિચિત લખે છે મિત્રો તમને એક શબ્દો આપેલા હશે શબ્દ સમૂહ આપેલા હશે અને એના ઉપરથી તમારે એક ફકરો લખવાનો હશે પરિચ્છેદ મિત્રો દસ લીટીનો હશે એ નિબંધ પ્રકારનો પ્રશ્ન તમારે મિત્રો એક પૂછાશે જે દસ ગુણનો હશે તો આમ તમને દસ ગુણનો પ્રશ્ન નંબર અગિયાર પૂછાશે આમ મિત્રો આપણા કુલ પ્રશ્ન સુડતાલીસ હશે અંગ્રેજીમાં અને તમારે એસી ગુણનું પ્રશ્નપત્ર આવનાર છે તો આવી રીતે જો તમે તૈયારી કરશો આ બ્લુ આધારે તો મિત્રો તમને એસીમાંથી એસી ગુણ લાવવામાં કોઈ રોકી શકશે નહીં મિત્રો આપણે ટૂંક સમયની અંદર મોડલ પેપરો પણ મૂકી રહ્યા છીએ જે તમને વધારે અભ્યાસ માટે મિત્રો કામ લાગશે તો આશા છે કે આપણે તમામ પ્રકારના જે તમારી બ્લુપ્રિન્ટ છે એ મૂકી રહ્યા છે એના પછી મોડલ પેપરો પણ મૂકી રહ્યા છે તો તમને વધારેમાં વધારે પરીક્ષામાં ઉપયોગી થાય એવું મટીરિયલ આપણે લઈને આવી આવી રહ્યા છીએ તો મિત્રો ચેનલમાં તમે જો નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને ઘણી બધી માહિતી મળતી રહે ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય જય ગરવી ગુજરાત